શ્રી કૃષ્ણ મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે પૃષ્ઠ રસાયણની અંદર વાત કરતા હતા. છેલ્લે આપણે વાત કરી હતી કલિલમય દ્રાવણોના. કલિલમય દ્રાવણોને જે બનાવવામાં આવે એને શુદ્ધિકરણ કરવા માટેની પદ્ધતિઓ વિશે કે કઈ કઈ રીતના એને શુદ્ધિ કરી શકાય. આજના લેક્ચરમાં આપણે શરૂ કરશું મિત્રો એક નવો ટોપિક, કલિલમય દ્રાવણોના ગુણધર્મો વિશે. કલિલમય દ્રાવણોના ગુણધર્મો, કલિલમય દ્રાવણોના ગુણધર્મો, કલિલમય દ્રાવણ કેવા કેવા પ્રકારના ગુણધર્મો ધરાવી શકે. બરાબર, એક વાત યાદ રાખજો મિત્રો, આપણે આ સિલેબસની અંદર અને જનરલી ચાર પ્રકારના કલિલમય દ્રાવણોના ગુણધર્મોનો અભ્યાસ કરતા હોઈએ. બરાબર, પહેલા પ્રકારના ગુણધર્મોને કહેવામાં આવે સંખ્યાત્મક ગુણધર્મો. આપણે એક તો કલિલમય દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરશું, બીજું પ્રકાશીય ગુણધર્મોનો આપણે અભ્યાસ કરશું, ત્રીજું આપણે યાંત્રિક ગુણધર્મોનો અભ્યાસ કરશું, અને ચોથું આપણે વિદ્યુતીય ગુણધર્મોનો અભ્યાસ કરશું. હવે કોઈ આપણને એમ પૂછે કે કલિલમય દ્રાવણ સામાન્ય રીતે કેટલા પ્રકારના ગુણધર્મો ધરાવે, અથવા તો કેટલા પ્રકારના ગુણધર્મોની આપણે વાત કે ચર્ચા કરીએ, તો આપણે ચાર લખવાના થાય કે કહેવાના થાય. સંખ્યાત્મક ગુણધર્મો, પ્રકાશીય ગુણધર્મો, યાંત્રિક ગુણધર્મો અને વિદ્યુતીય ગુણધર્મો. બરાબર, દરેકને સમજવા માટેની અલગ અલગ મેથડ, અલગ અલગ પદ્ધતિઓ હોય. બરાબર, પહેલું સંખ્યાત્મક ગુણધર્મ, બીજું પ્રકાશીય ગુણધર્મ, ત્રીજું યાંત્રિક ગુણધર્મ અને ચોથું વિદ્યુતીય ગુણધર્મો. આપણે એક પછી એક સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે વાત કરીએ સંખ્યાત્મક ગુણધર્મ વિશે. બરાબર, માની લો કે આપણી આગળ એક સાચું દ્રાવણ છે અને એક આપણી આગળ કલિલમય દ્રાવણ છે. મિત્રો, બંને સંખ્યાત્મક ગુણધર્મ ધરાવશે. કારણ એ છે કે બંનેની અંદર કોણ હાજર છે, અને સંખ્યાત્મક ગુણધર્મ એને જ કહેવાય કે જેનો આધાર દ્રાવણમાં હાજર હોય એવા કણોની સંખ્યા ઉપર હોય. આપણે ધોરણ 12ની અંદર જ ભણી ગયા દ્રાવણ ચેપ્ટરમાં. બરાબર, તો ધારો કે મારી આગળ બે સમાન સાંદ્રતાવાળા છે, જેટલી સાંદ્રતા મેં સાચા દ્રાવણની રાખી એટલી જ સાંદ્રતા મેં કલિલમય દ્રાવણની રાખી. સમજાણો? હવે શું હશે? તો કે જુઓ, આ પરિસ્થિતિમાં સાચું દ્રાવણ અને કલિલમય દ્રાવણ વિચારો. ધારો કે બે એક એક લીટર લીધા, બેને 1:1 મોલારિટી લીધા, બે સેમ કોન્સન્ટ્રેશનવાળા લીધા. હવે શું થાય? તો કે આના કોણ એટલા બધા બારીક છે કે આપણે એને જોઈ શકતા નથી. આના સાચા દ્રાવણના કોણ એટલા બધા નાના નાના છે કે આપણે એને જોઈ શકતા નથી, એટલે એમાં કણોની સંખ્યા વધારે હશે. એ તો ફાઇનલ છે, કારણ કે જેમ કોણ નાનો એમ સંખ્યા વધારે. કારણ કે આમાં જેટલી સાંદ્રતા રાખી એટલી જ સાંદ્રતા આપણે આમાં રાખી છે, તો આમાં બારીક અતિ નાના કણો ખૂબ મોટા પ્રમાણમાં હાજર હશે. બરાબર, અતિ બારીક જેને આપણે જોઈ નથી શકતા, પણ આપણે પ્રયત્ન કર્યો હોય દોરવાનો કે આમાં કોણ હાજર છે. હવે જો હું કલિલમય દ્રાવણની વાત કરું તો એમાં પ્રમાણમાં કોણ મોટા હશે, આવી રીતના. સમજાણું મિત્રો? તો હું આને એક મોલારિટી બનાવું ને આને એક મોલારિટી બનાવું તો આમાં કણોની સંખ્યા ઓછી હશે. ઓબ્વિયસલી વાત છે આ તો, કારણ કે જેમ કોણ મોટો હોય એમ સંખ્યા ઓછી થાય. આમાં કોણ નાના છે તો સંખ્યા વધારે હોય. હવે કોઈ આપણને એમ પૂછે કે સમાન પરિસ્થિતિમાં સમાન સાંદ્રતા ધરાવતા કલિલમય દ્રાવણ અને સાચા દ્રાવણમાં થી કયા દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો વધારે હોય, તો સાચા દ્રાવણના. આના ઉપરથી હું કહી શકું કે સાચા દ્રાવણ માટે અને કલિલ દ્રાવણ માટે જો સંખ્યાત્મક ગુણધર્મની વાત કરવામાં આવે, દરેક સંખ્યાત્મક ગુણધર્મ સાચા દ્રાવણની અંદર વધારે જોવા મળે કલિલમય દ્રાવણ કરતાં, કારણ કે એમાં કણની સંખ્યા વધારે છે. તમે કહો સોરી, સંખ્યાત્મક ગુણધર્મ કયા કયા? જે આપણે દ્રાવણની અંદર ચર્ચા કરી હતી, ચાર, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અથવા તો ઘટાડો, બીજું ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ.
બધી જ વસ્તુ સાચા દ્રાવણમાં વધારે હોય. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો વધારે શેમાં થાય? સાચા દ્રાવણમાં. ઉત્કલન બિંદુમાં વધારો શેમાં થાય? સાચા દ્રાવણમાં. ઠાર બિંદુમાં ઘટાડો વધારે શેમાં થાય? આમાં. અને અભિસરણ દબાણ પણ વધારે આનું હોય કલિલમય દ્રાવણ કરતાં. ઓબ્વિયસલી, કારણ કે એમાં કણોની સંખ્યા ઓછી, બસ આટલું જ. કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ હોય, સમાન પરિસ્થિતિમાં સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વિચારવામાં આવે તો સાચા દ્રાવણમાં કલિલમય દ્રાવણ કરતાં દરેક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય ઊંચું હોય. ઉત્કલન બિંદુનો વધારો થાય તો બેયમાં થાય, પણ આમાં વધારે વધારો થાય. ઠાર બિંદુમાં ઘટાડો થાય તો બેયમાં થાય, પણ આમાં વધારે ઘટાડો થાય. સમજો? ક્લિયર? તો એક ગુણધર્મની આપણે ચર્ચા કરી દીધી, જે ગુણધર્મનું નામ હતું સંખ્યાત્મક ગુણધર્મ. હવે આપણે વાત કરીએ મિત્રો બીજા ગુણધર્મ વિશે, પ્રકાશીય ગુણધર્મ. કયો ગુણધર્મ? પ્રકાશીય ગુણધર્મ. કલિલમય દ્રાવણોના ગુણધર્મની અંદર આપણે અત્યારે વાત કરીએ પુરુષ રસાયણમાં, એમાં આપણે બીજા ગુણધર્મની વાત કરશું અત્યારે, પ્રકાશીય ગુણધર્મ. કલિલમય દ્રાવણનો કયો ગુણધર્મ? પ્રકાશીય ગુણધર્મ. મિત્રો, આપણી ટેક્સ્ટબુકની અંદર આ પ્રકાશીય ગુણધર્મને એક બીજા ટાઇટલથી આપવામાં આવ્યું છે, અને એ ટાઇટલનું નામ છે ટિન્ડલ અસર, અથવા તો હું આને એક બીજા નામથી પણ ઓળખી શકું, ટિન્ડલ અસર. આપણી ટેક્સ્ટબુકમાં ટિન્ડોલ અસર એવું લખ્યું હોય, પણ હકીકત ખરેખરનું નામ ટિન્ડલ અસર છે. આ તો ઉચ્ચારણની અંદર ગુજરાતી કરેલું છે એસીબીએસસી બુકનું, એટલે ટિન્ડોલ થઈ ગયું, બાકી ખરેખર ટિન્ડલ અસર છે. બરાબર, ટિન્ડોલ લખો, ટિન્ડલ લખો, કાંઈ ફરક ન પડે, એક સાયન્ટિસ્ટનું નામ છે. ક્લિયર? તો પ્રકાશીય ગુણધર્મ, અથવા તો આપણી ટેક્સ્ટબુકની અંદર એ જ ગુણધર્મને એક સ્પેશિયલ નામથી દર્શાવવામાં આવ્યો, એનું નામ છે ટિન્ડલ અસર. ક્લિયર? સમજીએ. જો મિત્રો, પહેલી વાત તો આ છે કે આ ટિન્ડલ અસર એટલે શું. ધારો કે આપણે એક સાચું દ્રાવણ લીધું, અત્યારે આ સાચું દ્રાવણ લીધું, સાચું દ્રાવણ. મિત્રો, આપણે એની અંદર રહેલા કણોને જોઈ શકતા નથી, એ અતિ બારીક હોય, એટલે મેં દોર્યા નથી, છે એમાં દ્રાવ્યના કણ. હવે મેં શું કર્યું તો કે અહીંયાથી પ્રકાશના કિરણોને આપાત કર્યા. ધારો કે અહીંયા આપણે કંઈક લાઇટનો સોર્સ રાખ્યો, વોટ એવર જે કાંઈ હોય, લાઇટના સોર્સમાંથી આપણે એની અંદર પ્રકાશના કિરણોને આપાત કર્યા, તો પ્રકાશના કિરણો હતા એ સીધે સીધા ટ્રાન્સમિટ થઈ ગયા. એનું પરાવર્તન કે સ્કેટરિંગ એટલે કે પ્રકિરણન કે એવું કાંઈ થયું નહીં. શા માટે ન થયું? તો કે સાચા દ્રાવણની અંદર હાજર એવા કણ એટલા બધા નાના, ઝીણા અને બારીક છે કે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરી શકતા નથી, અથવા તો પરાવર્તન કરી શકતા નથી. હા, અહીં અથડાય અને પાછા આવે આમ તો પરાવર્તન થયું કહેવાય, અને બાકી બીજી બધી ડાયરેક્શનમાં જો આમ ફેલાઈ જતા હોય તો એનું પ્રકિરણન થયું કહેવાય. પણ સાચા દ્રાવણમાં એવું કાંઈ થયું નથી. તમે ફિઝિક્સની અંદર આ ઘટના ભણી ગયા હશો, પ્રકિરણ અને પરાવર્તન. મતલબ એવો થયો કે પ્રકાશના કિરણો ડાયરેક્ટ પાસ થઈ ગયા. આખી વાત મગજમાં ઉતરી. હવે શું? તો કે જો હું આ ખબર કેમ પડે કે પ્રકાશના કિરણો ડાયરેક્ટ પસાર જ થઈ ગયા, એનું પરાવર્તન કે આવું બધું કંઈ થયું નથી, તો કે આ ઘટનાને અંધારામાં કરવાની, ઓરડામાં અંધારું હોય એમાં સાચું દ્રાવણ મૂકવાનું, એક બાજુથી પ્રકાશના કિરણોને પ્રકાશ આપાત કરવાના, અને ઉપર રાખવાનું અલ્ટ્રા માઇક્રોસ્કોપ. શું રાખવાનું? અલ્ટ્રા માઇક્રોસ્કોપ. જો હવે તમે આમાંથી અલ્ટ્રા માઇક્રોસ્કોપમાંથી ઉપરથી સાચા દ્રાવણમાં જોશો તો તમને કાંઈ નહીં દેખાય, કાળું કાળું જ દેખાય. શા માટે? કારણ કે પ્રકાશના કિરણો જો આ બાજુ આવ્યા હોત તો તમને પ્રકાશ એમાં દેખાત અને કંઈક ઘટના અલગ જોવા મળત. પણ તમે જાણો જ છો કે જ્યાં સુધી પ્રકાશ ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકતા નથી, તો તમને કાંઈ નહીં દેખાય, માઇક્રોસ્કોપની અંદર અંધારું કાળું જ લાગશે. કારણ એ કે સાચા દ્રાવણમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ ગયા, એના કોણ એટલા બધા નાના હતા, બારીક હતા, કે કંઈ કરી શક્યા નહીં. હવે આ જ ઘટના જો હું કલિલમય દ્રાવણમાં નોંધું, આ મેં કલિલમય દ્રાવણ લીધું, કલિલમય દ્રાવણ, એમાંય મેં કોઈ પણ પ્રકાશના કિરણોને પાસ કર્યા, સૂર્યપ્રકાશ જોવાની જરૂર નથી, સોડિયમ લેમ્પે હોઈ શકે, ધારો કે સોડિયમ લેમ્પ હોય, અહીંયાથી મેં પ્રકાશના કિરણોને આપાત કર્યા, તો કલિલમય દ્રાવણ હતું ત્યારે શું થયું? તો કે કલિલમય દ્રાવણ હતું ત્યારે એવું થયું મિત્રો કે પ્રકાશના કિરણો હતા એ અથડાણા, બરાબર, અને ચોક્કસ માર્ગે ફરીથી પાછા વળ્યા, અને અમુક અમુક જે કિરણો હતા એ આવી રીતના સ્કેટર્ડ થયા. કારણ કે બે જ કિરણ ન હોય, આવા કિરણ તો જાજા બધા હોય આમાં. મતલબ એ થયો કે અમુક કિરણો હતા એ કલિલમય કોણ હતા એની સાથે અથડાણા, અને એનું અલગ અલગ દિશામાં પ્રકિરણન થઈ ગયું. આમ આપણી ટેક્સ્ટબુકમાં વ્યવસ્થિત બતાવ્યું હોય,
પણ હું એ વ્યવસ્થિત બતાવવાનો પ્રયત્ન કરું એમાં બે જ કિરણો બતાવ્યા છે, આપણે વધારે કિરણ લખ્યા છે બરાબર. તો હવે શું કરશું તો કે કલિલમય દ્રાવણમાંથી પ્રકાશના કિરણોને પસાર કરશું અને પછી આપણે ઉપર જે અલ્ટ્રા માઇક્રોસ્કોપ રાખ્યું એમાં જોશું ઉપરથી, તો અહીંયા આપણને ચળકતો ભાગ દેખાશે. એક્ઝેક્ટ 90 ડિગ્રીના ખૂણે રાખેલું હોય આ જે પ્રકાશના કિરણો આપાત કરે એના કરતાં 90 ડિગ્રી હોય, અહીંયા જે પ્રકાશના કિરણો આપાત કરે એના કરતાં કાટકોણ એટલે કે 90 ડિગ્રી હોય. કલિલમય દ્રાવણમાં તમને અહીંયા ચળકતા પટ્ટા અથવા ચમકતો ભાગ દેખાશે. કારણ શું તો કે અમુક પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન થયું નહીં, કિરણો અહીંયા આવ્યા હોય, અમુક પ્રકાશના કિરણોનું પરાવર્તન થયું હશે અને અમુક પ્રકાશના કિરણો ટ્રાન્સમિટ થઈ ગયા હશે, જે કે અથડાણા નથી એ. હવે મિત્રો આ ઘટના તમે બધાએ નોંધી જ હોય, આની પહેલા મેં તમને ઉદાહરણ આપ્યું હતું. આ જે ઘટના બની એ ઘટના સૌ પ્રથમ વખત ફેરાડેએ નોંધેલી હતી. કોણે? ફેરાડેએ. અને પછી આ ઘટનાને ટિંડલ નામના વૈજ્ઞાનિકે નોંધી અને ટિંડલના નામના માનમાં આ અસરને શું કહેવામાં આવે? ટિંડલ અસર. આ અસર એટલે કઈ અસર? તો કે જ્યારે કલિલમય દ્રાવણમાંથી પ્રકાશના કિરણોને પસાર કરવામાં આવે ત્યારે તેટલો ભાગ પ્રજ્વલિત થયેલો એટલે કે ચળકતો દેખાય, આ ઘટનાને ટિંડલ અસર કહેવાય. શું કહેવાય? ટિંડલ અસર. આપણે ટિંડલ અસરને લખવી હોય તો આવી રીતના લખી શકાય કે જ્યારે કલિલમય દ્રાવણમાંથી પ્રકાશના કિરણોને પસાર કરવામાં આવે ત્યારે દ્રાવણમાં પ્રકાશ પસાર થાય, પ્રકાશ પસાર થાય તેટલો ભાગ પ્રજ્વલિત થયેલો દેખાય, પ્રજ્વલિત એટલે ચળકતો દેખાય. આ ઘટના ને ટિંડલ અસર કહે છે, કારણ કે ટિંડલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ નોંધી. તમે કહો સર આવું થોડુંક હોય, સાચા દ્રાવણો મિત્રો ટિંડલ અસર નથી આપતા, કલિલમય દ્રાવણ ટિંડલ અસર આપે. એટલે તમને કોઈ એમ કે આ બે દ્રાવણ છે ચેક કરવામાંથી કયું સાચું દ્રાવણ છે અને કયું કલિલમય દ્રાવણ છે, અથવા તો તમને એમ કહી દેવામાં આવે કે આ દ્રાવણ છે ચેક કરો કલિલમય દ્રાવણ છે કે સાચું દ્રાવણ છે, તો તમારે શું કરવાનું? તમારે ટિંડલ અસર જોઈ લેવાની. ટિંડલ અસર મતલબ કે અંધારામાં મૂકી દ્રાવણને અને એમાંથી સૂર્યપ્રકાશ સોરી પ્રકાશના કિરણોને પસાર કરવાના, પછી જોવાનું કે જો દ્રાવણમાં જેટલો ભાગ સૂર્યના પ્રકાશના કિરણો પસાર થાય એટલો ભાગ જો પ્રજ્વલિત થઈ જતો હોય, આ ભાગ ચળકતો દેખાતો હોય તો દ્રાવણ કલિલમય હોય, અને જો ચળકતો ન દેખાય ને એમનેમ દ્રાવણ રહીએ તો જે દ્રાવણ હોય એ સાચું દ્રાવણ હોય. સાચા દ્રાવણ મિત્રો ટિંડલ અસર નહીં આપે, કલિલમય દ્રાવણ ટિંડલ અસર આપશે. આ પ્રકાશના કિરણો પસાર કરો ને જો કલિલમય દ્રાવણ હોય તો બધા અથડાય એના કારણે સ્કેટરિંગના કારણે આટલો ભાગ પ્રજ્વલિત થઈ જાય. રેડી? આ ઘટનાઓ તમે ક્યાં નોંધી હોય? તો કે થિયેટરની અંદર, સિનેમા હોલમાં આપણે ઘણી બધી વખત પિક્ચર જોવા જઈએ તો જે પ્રકાશના કિરણોનો પુંજ હોય એ જેથી આમ પસાર થાય પડદા સુધી અથવા તો સ્ક્રીન સુધી, તો એટલો ભાગ આપણને આમ પ્રજ્વલિત થયેલો દેખાય. ધારો કે આ હોય અહીંયાથી પડદા ઉપર એના કિરણો પસાર થતા હોય તો આટલો ભાગ આપણને આમ આટલો ભાગ લીસોટા જેવો પ્રજ્વલિત થયેલો દેખાતો હોય. શા માટે? તો કે વાતાવરણમાં રહેલા ધૂળના રજકણો ઉપર આ પ્રકાશ અથડાતો હોય એટલે એટલો ભાગ પ્રજ્વલિત થઈ જાય, કારણ કે વાતાવરણની અંદર જે હવા છે એમાં ધૂળના રજકણો છે મિત્રો, હવા કલિલમય દ્રાવણ છે બરાબર. અથવા તો આપણે જૂના ઓરડા હોય બરાબર, જૂનું મકાન હોય નળિયાવાળું, એમાં અહીંયાથી ધારો કે નળી તૂટેલું હોય અહીંયા પ્રકાશના કિરણામાં આપાસ થતા હોય તો આટલો ભાગ ઓરડાની અંદર આપણને પ્રજ્વલિત થયેલો લીસોટા જેવો દેખાતો હોય, આપણને કોનું ઉદાહરણ છે મિત્રો? ટિંડલ અસરનું. કોનું? ટિંડલ અસર. આના સિવાય હજી એક હું તમને ઉદાહરણ બતાવું. રાત્રિ દરમિયાન કોઈ પણ વાહન હોય, ધારો કે એક વાહન છે, રાત્રિ દરમિયાન કોઈ પણ વાહન હોય એની હેડલાઇટ હોય, હેડલાઇટ એમાંથી જે પ્રકાશના કિરણો પસાર થાય એ આપણને આમ લીસોટા જેવા દેખાય, આમ લીસોટો. શા માટે? એટલા માટે કે વાતાવરણની અંદર રહેલા ધૂળના રજકણો આ પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે અને પ્રકિરણના કારણે માર્ગ પ્રજ્વલિત થાય. ટિંડલ અસર જોવા મળે એનું કારણ શું? તો કે પ્રકાશના કિરણોનું કલિલમય કણનો દ્વારા થતું પ્રકિરણ થાય એટલે એટલો ભાગ પ્રજ્વલિત દેખાય, ના પ્રજ્વલિત દેખાય અસરને શું કહેવાય?
ટિન્ડલ અસર. તો મેં તમને ત્રણ ચાર ઉદાહરણ આપ્યા. એક ઉદાહરણ કહ્યું તો કે આપણે જે સિનેમા હોલની અંદર જાય ને આમ પડદા સ્ક્રીનની ઉપર જે ફોકસ થતું હોય એ આપણને આવો ભાગ દેખાય. બીજું તો કે જૂના જે મકાનો હોય, બારી હોય તૂટેલી હોય તો એમાં સૂર્યપ્રકાશના કિરણો આવે એટલો કુંજ આપણને એમ ચળકતું દેખાય, ટિન્ડલ અસર હે. બરાબર, બધાએ જોઈએ જોયા. અથવા તો આપણે રાત્રિ દરમિયાન મુસાફરી કરતા હોઈએ તો વાહનની અંદર જે હેડલાઇટ હોય આગળની મેઇન લાઇટ, એના જે પ્રકાશના કિરણો હોય એ પણ આપણને આમ લીસોટા જેવા દેખાતા હોય, એનું કારણ પણ કલિલમય દ્રાવણ છે, ધૂળના રજકણો છે. બરાબર, આ બધી જ ઘટનાઓ કલિલમય દ્રાવણના એટલે કે ટિન્ડલ અસરના ઉદાહરણો છે. આગળ થોડાક વધીએ અને એની અંદર વાત કરીએ કે ક્યારે ટિન્ડલ અસર કલિલમય દ્રાવણની અંદર જોવા મળી શકે. ટિન્ડલ અસર નામ શા માટે પડ્યું કે આ ઘટના સૌપ્રથમ ફેરાણે નથી પણ વધારે સ્પષ્ટતા એની ટિન્ડલે કરી એટલે અસરને ટિન્ડલ અસર એવું નામ આપવામાં આવ્યું. બરાબર, હવે શું બધા જ કલિલમય દ્રાવણની અંદર ટિન્ડલ અસર જોવા મળે? અને એની પહેલાં હું તમને કહી દઉં કે જેટલો ભાગ પ્રજ્વલિત થતો હતો અહીંયા હોય કે અહીંયા હોય અથવા તો ઓલું કલિલમય દ્રાવણ લઈને પ્રકાશના કિરણો અહીંથી પસાર કરો તો તમને એટલું આમ લીસોટું દેખાતું હોય, આ જેટલો ભાગ પ્રજ્વલિત થાય એને ટિન્ડલ શંકુ કહેવાય. શું કહેવાય? ટિન્ડલ શંકુ. પ્રકાશના કિરણોને આપાત કરતાં જેટલો ભાગ દ્રાવણનો ચળકતો દેખાય, પ્રકાશનો લીસોટો દેખાય, એને એક નામ આપવામાં આવ્યું ટિન્ડલ શંકુ. કયું નામ આપવામાં આવ્યું મિત્રો? ટિન્ડલ શંકુ. હવે કયા કલિલમય દ્રાવણની અંદર ટિન્ડલ અસર જોવા મળી શકે? કે જનરલી બે શરતો છે ટિન્ડલ અસર માટેની. પહેલી શરત આ કે ઉપયોગમાં લેવાયેલ પ્રકાશના કિરણોની તરંગ લંબાઈ કરતા કલિલમય કણના કદ નાના ન હોવા જોઈએ, નાના ન હોવા જોઈએ. રેડી? પહેલી શરત આ. ધારો કે મેં કલિલમય દ્રાવણ લીધું, એનું કલિલનું જે કંઈ કદ છે હું નેનોમીટરમાં માપતો હોઉં, તરંગ લંબાઈ નેનોમીટરમાં જ નોંધાય, તો આ તમે જે તરંગ લંબાઈ વાપરી નેનોમીટરની અંદર એના કરતાં આ કલિલમય કણનું કદ નાનું ન હોવું જોઈએ, તો જ આપણે સ્પષ્ટ ટિન્ડલ અસર જોઈ શકીએ. ક્લિયર? બીજું કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, એટલે કે કલિલમય દ્રાવણ બનાવો ત્યારે તમે જે દ્રાવક અને દ્રાવ્યને ઉમેરો છો એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે વક્રી ભવના ઘાતાંકમાં મોટો તફાવત હોવો જોઈએ. આ વક્રી ભવન ઘાતાંકને રિફ્રેક્શન ઇન્ડાઇસિસ પણ કહેવાય, જે તમે ભણી ગયા હો. તો આ બે શરત છે, જો આ બે શરતોનું પાલન થાય તો જ કોઈ પણ કલિલમય દ્રાવણ હોય જનરલી ટિન્ડલ અસર સ્પષ્ટ દેખાડે. કયું બે શરત? જનરલી કલિલમય દ્રાવણ એટલે શરતનું પાલન થતું જ હોય. કયું? પ્રકાશના કિરણોની તરંગ લંબાઈ કરતાં કલિલમય કણના કદ મોટા હોવા જોઈએ. બીજું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે વિકૃત ભવનાંકમાં તફાવત હોવો જોઈએ અથવા તો બે અલગ પડતા હોવા જોઈએ. બરાબર, હવે આ ઘટનાનો ઉપયોગ સૌપ્રથમ વખત કોણે કર્યો ટિન્ડલ અસરનો? તો કે ટિન્ડલ અસરનો ઉપયોગ સૌપ્રથમ વખત ઈસવીસન 1903માં ઝિગમુન્ડી નામના વૈજ્ઞાનિકે કર્યો. વૈજ્ઞાનિકે આ અસરનો ઉપયોગ કર્યો, અસરનો ઉપયોગ કરી અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવ્યું. આ જે અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું એ બનાવવા માટે જે ઘટનાનો ઉપયોગ કરવામાં આવ્યો એ ઘટના કઈ હતી? ટિન્ડલ અસર. અને એ અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવનાર કોણ હતો? તો કે ઝિગમુન્ડી. ઝિગમુન્ડીએ ટિન્ડલ અસર નથી ડિફાઈન કરી, એણે ટિન્ડલ અસરનો ઉપયોગ કરીને અલ્ટ્રા માઇક્રોસ્કોપ બનાવ્યું. એણે આ જ કર્યું હતું કે કલિલમય દ્રાવણ રાખી એમાંથી, આ કલિલમય દ્રાવણ છે એમાંથી પ્રકાશના કિરણોને આપાત કર્યા. બરાબર, તો શું થયું? તો કે એનું અમુક ભાગ હતો એ ટ્રાન્સમિટ થયો અને અમુક આવી રીતના
સ્કેટરિંગ પામ્યો, મતલબ કે પ્રકિરણ પામ્યો, અને ઉપર અહીંયા માઇક્રોસ્કોપ રાખ્યું, એમાં આ પ્રકાશને જોયો. આ જે માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું, અલ્ટ્રા માઇક્રોસ્કોપ, એમાં પણ ટિન્ડલ અસરનો ઉપયોગ કરવામાં આવ્યો. મિત્રો, આ જે ભાગ ચળકતો દેખાય આપણને, આ ભાગ એને શું કહેવામાં આવે? ટિન્ડલ શંકુ. એને શું કહેવામાં આવે મિત્રો? ટિન્ડલ શંકુ. તો એક આ વાત આપણે કરી કે જેની મદદથી શું કહેવાય કે ઝિગમોન્ડીએ અલ્ટ્રા માઇક્રોસ્કોપનું નિર્માણ કર્યું. હવે એ શું થતું હતું? તો કે જો આ કલિલમય દ્રાવણ હોય અને એમાંથી સૂર્યપ્રકાશના કિરણો કરીને પ્રકાશના કિરણોને પસાર કરવામાં આવે અને જો આ ભાગ ચળકતો દેખાય તો એનો મતલબ એવો થયો કે એ કલિલમય દ્રાવણ છે. અને ચળકતો એટલા માટે દેખાય કે માઇક્રોસ્કોપ એ માઇક્રોસ્કોપ દ્વારા અહીંયાથી પ્રકિરણ પામતા પ્રકાશને ઝીલી શકાય, જોઈ શકાય, એટલું તીક્ષ્ણ માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું. બરાબર. તો આ હતી કલિલમય કણોના, સોરી, કલિલમય કણ દ્વારા જોવા મળતી ટિન્ડલ અસરની ઉપયોગીતા વિશે. હા, આ માઇક્રોસ્કોપ છે એ ખાલી એટલું કહી શકે કે દ્રાવણ કલિલમય દ્રાવણ છે કે નહીં. પછી આ માઇક્રોસ્કોપ દ્વારા કલિલમય કણના કદ વિશેની કોઈ માહિતી ન મળે કે કલિલમય કણનું કદ કેવું હશે. બરાબર. તો એક આ વાત યાદ રાખજો, માઇક્રોસ્કોપથી તમે ખાલી જોઈ શકો કે કલિલમય દ્રાવણ છે કે નહીં, પણ એનું કલિલમય કણનું કદ કેટલું છે એ આપણને ખબર પડે નહીં. આગળ વધીએ. હવે થોડીક વાત કરીએ આપણે ટિન્ડલ અસરની મદદથી કલિલમય દ્રાવણના રંગ વિશેની. ટિન્ડલ અસરની મદદથી આપણે કોની વાત કરીએ મિત્રો? કલિલમય દ્રાવણના રંગ વિશેની. મિત્રો, કલિલમય દ્રાવણમાંથી જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે આપણને કલિલમય દ્રાવણ રંગીન દેખાશે. અને જે રંગ જોવા મળે કલિલમય દ્રાવણનો, એ રંગનો આધાર કલિલમય, સોરી, રંગનો આધાર સ્કેટરિંગ એટલે કે પ્રકિરણ પામતા પ્રકાશની તરંગ લંબાઈ પર હોય. આ જે કલિલમય દ્રાવણનો રંગ આપણને જોવા મળે એનો આધાર કોની ઉપર હોય? તો કે એમાંથી જે પ્રકિરણ પાયમાં એ પ્રકાશની તરંગ લંબાઈ ઉપર. કોની ઉપર? પ્રકિરણ પાયમાં એ પ્રકાશની તરંગ લંબાઈ ઉપર. હવે આ તરંગ લંબાઈનો આધાર કોની ઉપર હોય? તો કે એનો આધાર પાછો ફરીથી બે બાબત ઉપર હોય, કલિલમય કણોનો સ્વભાવ, એની પ્રકૃતિ કેવી છે, કોણ છે એ કણ, એની ઉપર હોય, અને કલિલમય કણોના કદ ઉપર હોય. આખી વાત મગજમાં ફિટ થઈ? આ કલિલમય કણ કેવા, કલિલમય દ્રાવણ કેવા રંગનું દેખાશે એનો આધાર પહેલી તો કોની ઉપર આધારિત છે? તો કે આ જે પ્રકિરણ થયું, બરાબર, પ્રકાશ, એ પ્રકિરણ પામેલા પ્રકાશની તરંગ લંબાઈ ઉપર એનો આધાર છે. પ્લસ એ તરંગ લંબાઈ કોની ઉપર આધારિત હોય જે પ્રકિરણ પામે છે? તો કે એનો આધાર પાછો બે બાબત ઉપર હોય, કલિલમય કણોનો સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ ઉપર, અને કલિલમય કણોના કદ ઉપર. અને હજી એક બાબત ઉપર કલિલમય દ્રાવણના રંગનો આધાર હોય, એ કોની ઉપર? તો કે અવલોકન કરનારના સ્થાન પર. અવલોકન કરનારના સ્થાન પર. ધારો કે કલિલમય દ્રાવણ છે, અહીંયાથી તમે પ્રકાશ આપાત તો કરી દીધો, પછી તમે કઈ જગ્યાએથી જોવો છો દ્રાવણને, અવલોકન કરો છો? આ સાઈડથી જોવો છો, તમે પરાવર્તિત પ્રકાશને જુઓ છો, તમે વક્રીભૂત પ્રકાશને જુઓ છો, તમે પ્રકિરણ પામતા પ્રકાશને જુઓ છો, તમે કઈ બાજુથી અવલોકન કરો છો એનું પણ મહત્વ છે. એની ઉપર એનો રંગ બદલાઈ જાય. ધારો કે આ બાજુથી જોઈએ તો એ રંગ અલગ મળે, અને આ બાજુથી જોઈએ તો એ રંગ અલગ મળે. એનું એક ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે જો પાણી અને દૂધને મિશ્ર કરવામાં આવે, આનું એક ઉદાહરણ આપ્યું. હા, એક વાત અહીંયા લખી લેજો, ટેક્સ્ટબુકમાં નથી. જેમ કલિલમય કણનું કદ નાનું, એમ પ્રકિરણ પામતા પ્રકાશની તરંગ લંબાઈ ઓછી. જેમ કલિલમય કણનું કદ નાનું, એમ પ્રકિરણ પામતા પ્રકાશની તરંગ લંબાઈ ઓછી. જેમ કલિલમય કણનું કદ મોટું, એમ પ્રકિરણ પામતા પ્રકાશની તરંગ લંબાઈ વધારે. હવે એ દૂધ અને પાણીને મિશ્ર કરી, અને દૂધ તો કલિલમય દ્રાવણ છે જ, હમણાં જોઈએ જઈએ આપણે. દૂધ અને પાણીનું કલિલમય દ્રાવણ બનાવી, એમાંથી પ્રકાશ આપાત કરો તમે, બરાબર. હવે તમે દૂધને બે બાજુથી જુઓ, એક આ સાઈડથી જુઓ અને એક આ સાઈડથી જુઓ, તો તમને બે બાજુથી અલગ અલગ દેખાય. તમે ધારો કે એને આ બાજુથી જુઓ, જે બાજુથી પ્રકાશને આપાત કર્યો હોય પ્રકિરણ બાજુથી, તો તમને દૂધનું જે કાંઈ દ્રાવણ છે એ વાદળી રંગનું દેખાય, અને તમે એને આ સાઈડથી જોશો તો તમને દૂધનું દ્રાવણ લાલ રંગનું દેખાશે. બરાબર. પરાવર્તિત પ્રકાશ વાદળી રંગનો દેખાશે, જ્યારે પ્રેષિત પ્રકાશ એટલે કે
જે ટ્રાન્સમિટ થઈ ગયો અહીંયાથી તમે જોશો પરાવર્તિત, કારણ કે પરાવર્તિત તો આને જ થયો કહેવાય ને, તો તમને એ વાદળી રંગનું દેખાશે દ્રાવણ. અહીંયાથી તમે જોશો જે પરાવર્તિત પ્રેષિત થઈ ગયો ટ્રાન્સમિટેડ, તો અહીંયાથી તમને લાલ રંગનું દેખાશે. તો તમે કઈ બાજુથી જોવો છો એની ઉપર પણ આધાર છે, બરાબર. આ સિવાય એક આપણને ગોલ્ડ સોલના રંગની માહિતી પણ આપી છે, ગોલ્ડના સોલના રંગની માહિતી પણ આપી છે કે એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે ગોલ્ડના સોલને પણ લાલ રંગ હોય, જેમ કણોનું કદ વધે એમ એ જાંબલી અને સોનેરી થઈ જાય, બરાબર. પહેલાં એ જાંબલી રંગનો હોય, હવે જેમ કદ વધતું જાય કણોનું, બરાબર, એમ એ લાલ અને સોનેરી થતો જાય. મતલબ કે કદ બદલાય એમ દ્રાવણ કલિલમય દ્રાવણનો, સોરી, જાંબલીમાંથી વાદળી થાય અને વાદળીમાંથી સોનેરી થાય. આ યાદ રાખવાની બાબતો હોય. જેમ કણ કદ વધતું જાય કલિલમય કણનું, એમ તરંગ લંબાઈ બદલાતી જાય, તરંગ લંબાઈ બદલાતી જાય એમ રંગ બદલાતો જાય. ક્લિયર? તો એક આ માહિતી આપણને આપી હતી. તો આ યાદ રાખજો મિત્રો, ખૂબ જ અગત્યની વાત હતી, અગત્યની અસર હતી, ટિંડલ અસર, બરાબર. ટિંડલ અસર એટલે શું તમને ખબર પડી ગઈ? કલિલમય દ્રાવણમાંથી પ્રકાશના કિરણોને પસાર કરતાં કલિલમય દ્રાવણનો ભાગ, પ્રકાશ પસાર થાય એટલો ભાગ પ્રજ્વલિત થાય, આ ઘટનાને ટિંડલ અસર કહેવાય, બરાબર, જે આપણે ઘણી બધી જગ્યાએ જોયેલી જ હોય. તો એક રંગ વિશેની માહિતી ખાસ યાદ રાખજો કે રંગ ઉત્પન્ન થાય કલિલમય દ્રાવણમાં એનો આધાર કોની ઉપર હોય? તો કે બે બાબત ઉપર, એક પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ ઉપર અને તમે એને કઈ બાજુથી જોવો એની ઉપર. હવે તરંગ લંબાઈનો આધાર કોની ઉપર હોય? તો કે કલિલમય કણના પ્રકાર ઉપર, એની પ્રકૃતિ ઉપર, એના કદ ઉપર. કદ વધારે તરંગ લંબાઈ વધારે, કદ ઓછું તરંગ લંબાઈ ઓછી, બરાબર. તો એક આ યાદ રાખજો. એના પછી આપણે વાત કરીએ મિત્રો ત્રીજા ગુણધર્મ વિશે, કે જે ગુણધર્મનું નામ છે યાંત્રિક ગુણધર્મ. કયો ગુણધર્મ? યાંત્રિક ગુણધર્મ, જેને આપણી ટેક્સ્ટબુકની અંદર એક અલગ નામથી દર્શાવ્યું છે, બ્રાઉનિયન ગતિ, બ્રાઉનિયન મોશન, બ્રાઉનિયન ગતિ અથવા તો બ્રાઉનિયન મોશન. ક્લિયર? આનાથી આપણને દર્શાવ્યું એ ખરેખર એનો યાંત્રિક ગુણધર્મ. હે, સમજીએ મિત્રો, આ અસર એક વનસ્પતિ શાસ્ત્રીએ નોંધેલી હતી. વનસ્પતિ શાસ્ત્રી, એ વનસ્પતિ શાસ્ત્રીનું નામ હતું રોબર્ટ બ્રાઉન. કોણ? વનસ્પતિ શાસ્ત્રી કોણ હતો? આઈ થિંક 1900 સમથિંગમાં કંઈક હતું, પણ એ સાલ તો અત્યારે આપણે કંઈ જરૂરી નથી. એક વનસ્પતિ શાસ્ત્રી હતો રોબર્ટ બ્રાઉન. એણે એવું કર્યું કે આ કઈ રીતના ઉત્પન્ન થઈ એની વાત કરું. પાણીમાં પરાગરજ નાખી, વનસ્પતિ શાસ્ત્રી તો પરાગરજ જ દેખાય, બરાબર. તો પાણીની અંદર એને પરાગરજ નાખી. તો એને નોંધ્યું કે પરાગરજના જે કણ છે એ પાણીની અંદર સતત અને અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. આ જે ગતિ છે એને બ્રાઉનિયને સૌ પ્રથમ વખત નોંધેલી હોવાથી એને બ્રાઉનિયન ગતિ કહેવાય. હવે કોઈ આપણને પૂછે કે બ્રાઉનિયન ગતિ એટલે શું? તો આપણે આમ કહેવાનું થાય કે કલિલમય દ્રાવણમાં કલિલમય કણો સતત અસ્તવ્યસ્ત, સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. અને આ અસરને સૌ પ્રથમ વખત બ્રાઉનિયન નામના વૈજ્ઞાનિકે નોંધેલી હોવાથી તેને શું કહેવાય? બ્રાઉનિયન ગતિ કહેવાય. શું કહેવાય? બ્રાઉનિયન ગતિ. મિત્રો, બ્રાઉનિયન ગતિના કારણે જ, ધારો કે કલિલમય કણ છે તો અહીંયાથી ગતિ કરતો કરતો આ બાજુ થાય, બીજું કોણ હોય એવી રીતના કલિલમય કણો તો એમાં હોવાના જ છે. અહીં અથડાણો આમ ભાગ્યો, અહીંયા અથડાણો આમ ભાગ્યો, સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરે એને બ્રાઉનિયન ગતિ કહેવાય. આના કારણે શું થાય? તો કે બ્રાઉનિયન ગતિના કારણે કલિલમય દ્રાવણ સ્થિર રહે. તમે કહો સાહેબ, દ્રાવણ દ્રાવણમાં કલિલમય કણો તો સતત ગતિ કરે છે, તો કલિલમય દ્રાવણ સ્થિર કેમ રહીએ? કલિલમય કણ ગતિ કરે છે, દ્રાવણ સ્થિર રહે. જો કલિલમય કણો ગતિ ન કરતા હોય, એકબીજા સાથે અથડાય અને પોતાનું સ્થાન ન બદલતા હોય, તો શું થાય? તો કે ધીમે ધીમે ગુરુત્વાકર્ષણના કારણે, જો આવી ગતિ ન થતી હોત તો ધીમે ધીમે ગુરુત્વાકર્ષણના કારણે બધા કણ આમ નીચે બેસી જાત ને કલિલમય દ્રાવણ રહેત જ નહીં, કારણ કે કણ બધા નીચે અને માધ્યમ બધું ઉપર. કલિલમય દ્રાવણ સ્થિર છે એટલે કે કલિલમય દ્રાવણ કલિલમય દ્રાવણ જ છે. એના માટે એક જવાબદાર કારણ કઈ ગતિ છે મિત્રો? બ્રાઉનિયન ગતિ, કે જે ગુરુત્વાકર્ષણને ઓવરકમ કરે છે. ગુરુત્વાકર્ષણના કારણે કણોને નીચે બેસી જવા દેતું નથી. આપણી ટેક્સ્ટબુકની અંદર એક લાઈન લખેલી છે, એ કંઈક આવા પ્રકારની લખેલી છે કે બ્રાઉનિયન ગતિને વિલોડન અસર હોય છે જે કણોને ઠરવા દેતી નથી. બ્રાઉનિયન અસરને
વિલોડન ગતિ હોય છે, અસર હોય છે, જે કણોને નીચે બેસવા દેતી નથી. આ વિલોડન શબ્દનો મતલબ થાય સતત અને અસ્તવ્યસ્ત અથડામણો. આ જે બ્રાઉનિયન ગતિ છે એ સતત અને અસ્તવ્યસ્ત અથડામણોના કારણે થતી હોય, એકબીજાથી અથડાતા હોય, દૂર જતા હોય, જેના કારણે કલિલમય કણ નીચે બેસી શકતા નથી. હવે બ્રાઉનિયન ગતિ છે મિત્રો, એમાં કલિલમય કણ કેટલી ગતિથી ભાગે, કેટલી ઝડપથી ભાગે, એનો આધાર કોની ઉપર? તો કે આ બ્રાઉનિયન ગતિનો આધાર બે વસ્તુ ઉપર છે. એક, કલિલમય કણોનું કદ, અને બીજું માધ્યમની સ્નિગ્ધતા. માધ્યમની સ્નિગ્ધતા, જેમ કલિલમય કણોનું કદ વધારે એમ બ્રાઉનિયન ગતિ ઓછી. કારણ કે કદ મોટું હોય તો ગતિ ન કરી શકે ને. અને જેમ માધ્યમની સ્નિગ્ધતા વધારે એમ પણ બ્રાઉનિયન ગતિ ઓછી. કારણ કે માધ્યમ સ્નિગ્ધ હોય તો કણને ઝડપથી પસાર થવા દે નહીં. યાદ રાખજો મિત્રો, બ્રાઉનિયન ગતિનો આધાર કોની ઉપર છે? કે કોઈ પણ કણ કેટલી ગતિ કરશે એનો આધાર બે પરિબળો ઉપર. કઈ કઈ કયા કયા? તો કે એક તો કલિલમય કણના કદ ઉપર, અને બીજો દ્રાવણની કે માધ્યમની સ્નિગ્ધતા ઉપર. કદ જેટલું વધારે નાનું, બુકમાં હું લખું, કદ જેટલું વધારે નાનું અને સ્નિગ્ધતા જેટલી વધારે ઓછી એટલી ઝડપ વધારે. તો મેં એના કરતાં ઊંધું લખ્યું હોય. એને કીધું કે કદ નાનું અને સ્નિગ્ધતા ઓછી એમ ગતિ વધારે, મેં એનાથી ઉલટું લખ્યું હોય. બરાબર. હા, બ્રાઉનિયન ગતિ કલિલમય કણના સ્વભાવથી એટલે કે પ્રકૃતિથી સ્વતંત્ર છે. કલિલમય કણ કોનું છે એની યાર લેવા દેવા નથી. એની સાઇઝ કેટલી છે, કેટલો મોટો છે, અને માધ્યમની કે દ્રાવણની સ્નિગ્ધતા કેટલી છે એની ઉપર આધારિત છે. જેમ દ્રાવણની સ્નિગ્ધતા વધારે હોય ગતિ ઓછી હોય, કદ વધારે હોય ગતિ ઓછી હોય. ક્લિયર? તો કોઈ એમ કહે છે કે શા માટે કલિલમય દ્રાવણ સ્થિર રહે છે? તો એનું એક કારણ બ્રાઉનિયન ગતિ પણ છે. વિલોડન અસરનો મતલબ આવે છે કે એકબીજા સાથે સતત અથડામણના કારણે ઉત્પન્ન થતી અસર. વિલોડન અસરના કારણે કલિલમય દ્રાવણો નીચે બેસી શકતા નથી, ગુરુત્વાકર્ષણનો સામનો કરે, સતત કલિલમય કણો દ્રાવણમાં ફરતા રહે. તો આ ત્રીજો ગુણધર્મ હતો યાંત્રિક ગુણધર્મ, એના વિશે આપણે થોડીક વાત કરી. બરાબર. એના પછી આપણને બુકની અંદર કલિલમય કણોનો વીજભાર એવો શબ્દ આપ્યો છે, પણ આપણે એની પહેલાં એક ચોથો ગુણધર્મ પૂરો કરી લઈએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વીજભાર વિશે વાત કરશું. વિદ્યુતીય ગુણધર્મ. કયો ગુણધર્મ? કલિલમય કણોનો વિદ્યુતીય ગુણધર્મ. આપણી ટેક્સ્ટ બુકની અંદર એને આવી રીતના આપ્યું છે, વિદ્યુત કણ સંચલન. આપણી ટેક્સ્ટ બુકની અંદર એ વિદ્યુત કણ સંચલન આવી રીતના આપ્યું છે. અને ઇલેક્ટ્રો ફોરેસિસ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રો ફોરેસિસ. એક વાત તો આપણને ખબર જ છે, અને ખબર ન હોય તો યાદ રાખજો, કલિલમય કણ વીજભાર ધરાવે છે. આ યાદ રાખજો. જેમ આપણે અત્યારે એક ટોપિક સ્કીપ કર્યો છે, આવતા લેક્ચરમાં આપણે એને ભણશું, કલિલમય કણ ઉપર વીજભાર એ ટોપિક. એક વાત યાદ રાખજો, કલિલમય કણ શું ધરાવે? વીજભાર. હવે કલિલમય કણ પર વીજભાર છે એ ચેક કરવા સાબિત કરવા અને કયો વીજભાર ધરાવે છે તે નક્કી કરવા વિદ્યુત કણ સંચલનનો ઉપયોગ કરવામાં આવે. કોઈ આપણને એમ કહે છે કે વિદ્યુત કણ સંચલનનો ઉપયોગ શું કલિલમય દ્રાવણમાં? યાદ રાખજો કે કલિલમય કણ ઉપર વીજભાર છે કે નહીં ચેક કરવા અને કયો વીજભાર ધરાવે છે એ નક્કી કરવા. ધન વીજભાર છે કલિલમય કણ ઉપર કે ઋણ વીજભાર છે નક્કી કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે ને વિદ્યુત કણ સંચલન કહેવાય. એક ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે, ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોફોરેસિસ. શું કહેવાય? ઇલેક્ટ્રોફોરેસિસ. હવે આપણે સમજીએ એ કઈ ઘટના છે. એક યુ આકારની ટ્યુબ હોય,
यू आकारनी ट्यूब यू आकारनी ट्यूबनी अंदर ऊपर બે બાજુએ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય. શું ડૂબાડેલું હોય? પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો. એક એનોડ હોય તો એક કેથોડ હોય. એક ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો એક ઉપર નેગેટિવ ચાર્જ હોય, એનોડ અને કેથોડ. હવે આની અંદર કલિલમય દ્રાવણને ભરવામાં આવે. જો મિત્રો, બે બાજુ તો આપણે છેડા તો પેક કરી દીધા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવથી, તો કલિલમય દ્રાવણ ભરવું કેમ? એ ભરવા માટે એક ટ્યુબ હોય આવી રીતના, ટ્યુબ આવે અને ટ્યુબને ડાયરેક્ટ આની સાથે કનેક્ટેડ કરે, કનેક્ટ કરેલી હોય આમ. સમજાણી આખી વાત? આ જે ટ્યુબ હતી યુ આકારની, એમાં એક છેડો આમ હતો, એક છેડો આમ હતો, આમ હતું. એમાં પાછળથી એક ટ્યુબ બીજી આવી, આમ થઈ અને આની સાથે કનેક્ટ થઈ ગઈ. કારણ કે આપણે કલિલમય દ્રાવણ આમાં ભરવાનું છે, સમજાણું? એટલે તમે અહીંથી કલિલમય દ્રાવણ ઉમેરશો અને કલિલમય દ્રાવણ અહીં આવશે, આની પાછળ છે. આમ આવી આ અંદર એન્ટર થશે, આવી રીતના ભરાતું જશે કલિલમય દ્રાવણ. આવી રીતના કલિલમય દ્રાવણ ભરી દેવામાં આવે, બરાબર. આ ઉપર ફનેલ છે, આ ટ્યુબ છે, અહીંયા સ્ટોપર રાખેલું હોય, બરાબર. બાકી તો તમને વ્યવસ્થિત આકૃતિ ટેક્સ્ટબુકમાં મળી જશે. આપણે તો કોન્સેપ્ટ સમજવો હોય. હવે શું કરવામાં આવે? તો કે વિદ્યુતનો ઝટકો આપવામાં આવે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે એનોડ અને કેથોડ તરફ કલિલમય કણો આકર્ષિત થાય. કેવી રીતના? તો કે જો કલિલમય કણ પર પ્લસ વીજભાર હોય, ધન વીજભાર હોય, તો તે માઇનસ વીજભારિત ધ્રુવ તરફ આકર્ષિત થાય. માઇનસ એટલે કેથો, બરાબર. અને જો કલિલમય કણ પર માઇનસ વીજભાર હોય તો તે પ્લસ વીજભારિત ધ્રુવ તરફ આકર્ષિત થાય. એ તો ચોખ્ખી વાત છે, વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષણ કરે. તો જો ધારો કે આપણે કલિલમય દ્રાવણ આમાં ભરી દઈએ અને ધારો કે માઇનસ વીજભાર તરફ કલિલમય કણ અહીંયા આકર્ષિત થવા માંડે, તો ફાઇનલ કે હવે કલિલમય કણ ઉપર કયો વીજભાર છે? પોઝિટિવ. જો એ માઇનસ ધ્રુવ તરફ આકર્ષિત થયા તો એનો મતલબ એવો છે કે કલિલમય કણ ઉપર વીજભાર છે એ કન્ફર્મ, કારણ કે અહીંયા આકર્ષિત થયા. અને કયો વીજભાર છે? તો કે પોઝિટિવ. અને બાય ચાન્સ જો આ બાજુ આકર્ષિત થાય તો એની ઉપર કયો વીજભાર હોય? નેગેટિવ. તો કલિલ કણ ઉપર વીજભાર છે અને કયો વીજભાર છે સાબિત કરવા માટે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીએ ઇલેક્ટ્રોફોરેસિસ અથવા તો વિદ્યુત કણ સંચલન કહેવાય. ક્લિયર? ક્યારેક ક્યારેક એવું કરવામાં આવે કે કોઈ કારણસર જો આપણે વિદ્યુત ધ્રુવ તરફ કલિલમય કણને જતા રોકી દઈએ, કંઈક આડું રાખીને, બરાબર, કોઈ કારણસર જો આપણે કલિલમય કણને વિદ્યુત ધ્રુવ તરફ જતા રોકી લઈએ તો હવે શું થાય? તો કે હવે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ધીમે ધીમે માધ્યમ હોય એ વિદ્યુત ધ્રુવ તરફ આગળ વધે. જો કલિલમય કણને રોકી દેવામાં આવે તો ધીમે ધીમે માધ્યમ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષિત થાય. આ ઘટનાને વિદ્યુત પરિસરણ અથવા તો વિદ્યુતીય અભિસરણ કહેવાય. એક ડેફિનેશન આપી છે તો આપણે લખી દઈએ કે કોઈ કારણોસર તમે હવે કણને ન જવા દો વિદ્યુત ધ્રુવ તરફ અને તમે ઇલેક્ટ્રિસિટીને પાસ કરતા જ રહ્યો, વિદ્યુત ધ્રુવ ચાર્જ કરતા જ રહ્યો, તો શું થાય? ધીમે ધીમે વિદ્યુત ધ્રુવ તરફ હવે માધ્યમ આગળ વધે, માધ્યમના કણો આકર્ષિત થાય. માધ્યમ આકર્ષિત થાય ત્યારે હવે એ ઘટનાને વિદ્યુતીય પરિસરણ અથવા તો વિદ્યુતીય અભિસરણ અથવા તો ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય. સામાન્ય ઓસ્મોસિસ નથી, આપમેળે નથી થયું, તમે ઇલેક્ટ્રિસિટી પસાર કરીને કર્યું એટલે એને શું કહ્યું, શું થયું કે ભાઈ? ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. તો મિત્રો, આજે આપણે વાત કરી કલિલમય દ્રાવણોના ચાર ગુણધર્મો વિશે. સંખ્યાત્મક ગુણધર્મ, પ્રકાશીય ગુણધર્મ એટલે કે ટિન્ડલ અસર, યાંત્રિક ગુણધર્મ એટલે કે બ્રાઉનિયન ગતિ, અને વૈદ્યુતીય
विद्युतीय गुणधर्म एट के विद्युतीय कण संचलन इलेक्ट्रोफोरेसिस में इलेक्ट्रोफोरेसिस मित्रों घनी बड़ी वक्त पूछाय टिंडल असर पर घनी बड़ी वक्त पूछाई है तो इन्हें व्यवस्थित प्रिपेर करजो। तो आता लेक्चर की अंदर आप बात करशू कलिलमय कणों पर वीजभार बराबर। तो त्या सुधी आटलू प्रेक्टिस करता रहो वधारे नेक्स्ट टाइम।